नमस्कार मित्रों, वीडियो में तमारो स्वागत है। मित्रों, पाटण ना हारिजना कुकराणा गाम ना एक युवक नी जे युवती साथे सगाई थई हती तेणे अकस्मात में बन्ने पग गुमावी दीधा था, जे बाद युवक ने परिवार अने साथे युवती ना परिवारे पण लग्न न करवा समझावामां आव्या हता। जो के युवक पोतानो वायदो निभाव्यो हतो अने दिव्यांग युवती साथे लग्न करवानो निर्णय कर्यो हतो। તેણે યુવતી સાથે કોર્ટમાં જઈ લગ્ન કર્યા હતા અને આ સ્વાર્થની દુનિયામાં નિસ્વાર્થ પ્રેમની આ અનોખી પ્રેમ કહાની સાંભળી તમારું પણ હૈયું ભરાઈ આવશે। મિત્રો, હમણાં જ વિશ્વ દિવ્યાંગ દિવસ ગયો અને ત્યારે જ યુવકે દિવ્યાંગ યુવતી સાથે લગ્ન કરી લોકો માટે અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। હાલ આ લગ્નનો કિસ્સો ચર્ચાનો વિષય બનેલો છે, આની તસવીરો પણ સામે આવી છે, જેમાં યુવક યુવતીને હાથમાં ઉઠાવી લગ્નના ફેરા ફરતો જોઈ શકાય છે। મિત્રો, પ્રાપ્ત માહિતી અનુસાર મહાવીરસિંહ વાઘેલાની સગાઈ અમદાવાદના બામરોલી ગામના રિનલબા ઝાલા સાથે થઈ હતી અને સગાઈના બે મહિના બાદ રિનલબા ખેતરના વૃક્ષ પરથી નીચે પડી ગયા હતા। મિત્રો, આ અકસ્માતના કારણે તેનું કમરનું હાડકું ભાગી ગયું અને તેણે આ અકસ્માતમાં તેના બંને પગ ગુમાવ્યા। મિત્રો, આ વાતને બે વર્ષ વીતી ગયા અને આટલો સમય પસાર થતા સમાજના વડીલોએ મહાવીરસિંહને યુવતી સાથે સગાઈ તોડી નાખવા જણાવ્યું। વડીલોના આ નિર્ણયને કારણે રિનલબા પણ ભાંગી પડ્યા હતા, પરંતુ મહાવીરસિંહ રિનલબા સાથે લગ્ન કરવાનો નિર્ણય પર અડગ હતા। જો કે મહાવીરસિંહના આ લગ્ન કરવાનો નિર્ણય તેમના પરિવારજનોને પણ પસંદ ન હતો। મિત્રો, અને સમાજના વડીલો પણ નારાજ હતા અને વિકલાંગ યુવતી સાથે લગ્ન ન કરવા મહાવીરસિંહને સમજાવતા રહ્યા, પણ મહાવીરસિંહ જ્યારે કોઈને સાથ ના આપ્યો ત્યારે રિનલબાને હાથમાં ઉઠાવી કોર્ટમાં લઈ ગયા અને ત્યાં તેમણે લગ્ન કરી લીધા। મહાવીરસિંહે કહ્યું કે મારી સગાઈ થઈ ત્યારે રિનલબા સારી અને સાજી છોકરી હતી અને આજે તેણે અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા છે તો તેમાં તેનો શું વાંક છે, તેનો શું દોષ છે। હું તેની સાથે લગ્ન કરીને ખુશ છું અને જિંદગીભર તેનો સાથ નિભાવીશ। જો કે લગ્ન બાદ મહાવીરસિંહના માતા પિતા પણ ખુશ છે। તો મિત્રો, આ અનોખી લવ સ્ટોરી વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો।